હેલો ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતી લગ્ન પ્રસંગમાં જઈએ ને, એક ફરસાણ તમને ખાસ જોવા મળશે. કેસ કરો તો કયું ફરસાણ હશે? કરેક્ટ, સેવરો. મિત્રો, આજે આ સેવરોનું તમને ઘરે બનાવીને બતાવી રહી છું. મિત્રો, જો તમને મારી આ રેસીપી ગમે ને તો શેર કરજો અને લાઇક પણ કરજો. અને જો તમે હજુ સુધી ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો જરૂરથી કરજો, અને બાજુમાં આપેલ બેલ આઇકોનને ક્લિક કરવાનું ના ભૂલશો. સૌ પ્રથમ આપણે 3-4 બોઇલ કરેલા અને ગ્રેટ કરેલા બટાકા લઈશું. 3/4 કપ બ્રેડનો ભૂક્કો. તમને જોઈએ તો તમે મેદાનો બ્રેડ પણ વાપરી શકો છો. અહીંયા મેં 3 બ્રેડને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે. 1/2 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ, ઝીણા સંભારેલા લીલા ધાણા, 3/4 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 3/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1-1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન હળદર, 1-1.5 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, સેવઈ. આપણે જે નોર્મલી ખીર બનાવવા માટે લઈએ છીએ ને, એ સેવઈનો ઉપયોગ કરવાનો છે. મેદો અને જરૂરિયાત પ્રમાણે પાણી. હવે આપણે સેવ રોલ માટેનું મિક્સર તૈયાર કરીશું. આ માટે ગ્રેટ કરેલા બટાકામાં આપણે 3/4 કપ બ્રેડનો ભૂક્કો નાખીશું. એક થી 1/2 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ, 1/2 ટીસ્પૂન હળદર, 1-1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1-1.5 ટીસ્પૂન લાલ મરચું, 3/4 ટીસ્પૂન આમચૂર પાવડર, 3/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો. સ્વાદ પ્રમાણે મીઠું. અને ઝીણા સંભારેલા લીલા ધાણા નાખીશું. હવે આ મિક્સરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આ મિક્સરને આપણે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને મસાલા અને બટાકા અને બ્રેડ સારી રીતે આપણું મિક્સ થઈ જશે. મિત્રો, હવે સેવ રોલ માટેનું આપણું મિક્સર સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આમાંથી આપણે લાંબા લાંબા રોલ તૈયાર કરીશું. મિત્રો, જો તમને એવું લાગે ને તો હથેળી ઉપર થોડું તેલ લગાવીને પણ તમે આ રીતે રોલ કરી શકો છો, જેથી કરીને તમારા હાથ ઉપર ચોંટે નહીં. મિત્રો, આપણે ગુજરાતી ખાવાના અને ફરસાણના તો શોખીન હોય છે જ, તો તમે જો આ રેસીપી આજે જુઓ ને તો નક્કી ટ્રાય કરજો, તમને જરૂરથી ભાવશે. આ મિક્સરમાંથી આપણે સૌ પ્રથમ આ રીતે રોલ કરીને તૈયાર કરી લઈશું. હવે આપણે સેવ રોલ માટે એક સ્લરી તૈયાર કરીશું. આ માટે એક બાઉલમાં આપણે થોડો મેદો લઈશું. આ મેદામાં આપણે થોડું મીઠું નાખીશું. હવે આ મેદામાં આપણે ધીરે ધીરે પાણી નાખતા જઈશું. મિત્રો, આમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને સરસ રીતે હલાવી લઈશું, જેથી કરીને સ્લરીમાં લમ્સ ના રહે. મિત્રો, ઘણી વખતે મેદો નીચે ચોંટી જતો હોય છે, તો રોલ ડીપ કરતા પહેલાં આ સ્લરીને ફરીથી એકવાર હલાવી લેજો. હવે આ રોલને આપણે સ્લરીમાં ડીપ કરીશું અને ચમચાના મદદથી આ રીતે સારી રીતે કવર કરી લઈશું. આ રોલને આપણે સેવાઈ ઉપર મૂકીશું. સેવઈથી સારી રીતે કોટ કરી લઈશું. મિત્રો, આ રોલને આપણે હાથની મદદથી આ રીતે પ્રેસ કરી લઈશું, જેથી કરીને સેવાઈ તમારા રોલ ઉપર સારી રીતે ચોંટી જશે. બાકીના રોલ પણ આપણે આ જ રીતે સ્લરીમાં ડીપ કરીને સેવઈથી કોટ કરીને તળતા પહેલાં પ્લેટમાં તૈયાર રાખીશું.
સેવ રોલને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરવા માટે મૂકીશું. અહીંયા હું તમને એક વાતનું સજેશન આપવા માગું છું મિત્રો, સેવ રોલ તમે ઓછા તેલમાં પણ ડીપ ફ્રાય કરી શકો છો. તમે જોઈ શકો છો આ કઢાઈમાં મેં કેટલું ઓછું તેલ લીધું છે. ચમચાના મદદથી ઉપરથી તેલ નાખીશું જેથી સેવ રોલ સારી રીતે ડીપ ફ્રાય થઈ જશે. સેવ રોલ નીચેથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા બાદ આપણે એને ટર્ન કરીશું. આ સેવ રોલને આપણે ચારેય બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરીશું. મિત્રો તમે જોઈ શકો છો ને આપણા સેવ રોલ કેટલા સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો મિત્રો સરસ મજાના સેવ રોલ તમારા માટે તૈયાર છે. સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.